नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्रनी अंदर चैप्टर नंबर 8 कृषि क्षेत्र। तो कृषि क्षेत्रनी अंदर आपणे पहला प्रस्तावना जोईए। कृषि क्षेत्र दुनियाना तमाम अर्थतंत्रमां खूब ज अगत्यनुं गणवामां आवे छे। एटले के दुनियामां मुख्य त्रण प्रकारना क्षेत्रो छे। पहेलुं छे कृषि क्षेत्र, बीजुं उद्योग क्षेत्र अने त्रीजुं सेवा क्षेत्र। તેમાંથી આ કૃષિ ક્ષેત્ર ખૂબ અગત્યનું છે। આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે। દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય, તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે। એટલે કહેવામાં આવે છે કે કૃષિ ક્ષેત્ર એ અર્થતંત્રની કરોડરજ્જુ છે। કે ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્ત્વનું રહ્યું છે। ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવોદરી ગણાય છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે। એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે, જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડિયો પાક પણ નિષ્ફળ જાય। તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરા પ્રમાણમાં મળી રહેતી નથી, તે ખૂબ ઊંચા ભાવોએ પછી પ્રાપ્ત થાય, જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે। તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ, એટલે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી હતી એવું કહી શકીએ। જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર પહોંચે, અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર પડે તો ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તાઓ છે તેઓ તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડી દે છે, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ ન થાય। સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળતા અપાવે છે, અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર પહોંચે તો ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની અસર જોવા મળે। સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય, જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય, અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે। આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે। એનું એક ઉદાહરણ લઈએ આપણે। જો ધારો કે આપણા દેશની અંદર પેટ્રોલના એટલે કે ઈંધણના ભાવ વધી જાય તો એની અસર બધા જ ઉદ્યોગોની ઉપર પડે, કારણ કે વાહન વ્યવહારને કારણે એ બધી વસ્તુઓ, જો ઈંધણ એટલે કે પેટ્રોલ મોંઘું થશે તો એની અસર ખેતીવાડી એટલે કે કૃષિ ક્ષેત્ર પર પડશે, ઉદ્યોગોમાંથી જે વસ્તુ માલ બહાર જાય છે તેની પર પડશે। એટલે એક જગ્યાએ જો તમારા ભાવમાં વધઘટ થાય તો એની અસર એના બીજા બધા જ ક્ષેત્રો પર પડે। ભારતમાં વર્ષ 1956માં બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે। અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે। તેમ છતાં ભારતમાં અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર જ આધાર રાખતો હોય છે। એટલે કૃષિ ક્ષેત્ર કયા પ્રકારની વૃદ્ધિ કરે છે એના આધારે દેશના અર્થતંત્રનો વિકાસ થાય છે। ત્યાર પછીનો ટોપિક છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા તો એનું મહત્ત્વ। કે ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ
એટલે ત્રણ તબક્કા, શાસન પહેલાં, શાસન દરમિયાન અને શાસનમાંથી આપણને જે આઝાદી મળી ત્યારબાદ પણ આપણો ભારત દેશ કૃષિ આધારિત જ રહ્યો છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું, જેના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તનો જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગાર ક્ષેત્રે આ કૃષિ ક્ષેત્ર ઉપયોગી છે. છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો જોવા મળે છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો પણ એવા પ્રકારના છે અને કઈ દિશાના છે તે સમજવા માટે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવો પડે, જેના મુદ્દાઓ આપણે હવે નીચે જોઈશું. તેમાં પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, કે અહીંયા આપણને વર્ષ આપી દીધેલા છે 1950-51, 1960-61, 1970-71, 1980-81, 1990-91, 2000-2001, 2011-2012 આ રીતના વર્ષ આપેલા છે, જેમાં રાષ્ટ્રીય આવકનો ફાળો આપણને ટકાવારીમાં કે 50-51માં 53.1, 60-61માં 48.7, 70-71માં 42.3, 80-81માં 36.1, 90-91માં 29.6, 2000-2001માં 22.3 અને 2011-12માં 13.9 જેટલો રહ્યો છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. એટલે કે કૃષિ ક્ષેત્રની સાથે સાથે આ બધા ઉદ્યોગો પણ એટલા જ પ્રભાવિત છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો, જે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્ત્વને કારણે ઘટાડો પામ્યો છે. 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 13.9% જેટલો જ રહ્યો. એટલે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને કારણે છે. એટલે કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રને એટલું મહત્ત્વ નથી અપાઈ રહ્યું જેટલું ઉદ્યોગ ક્ષેત્રને અપાઈ રહ્યું છે. એટલે જે 1950-51માં કૃષિ ક્ષેત્રમાં ફાળો 53.1% હતો તેની જગ્યા પર 2011-12માં ઘટીને 13.9% જેટલો થઈ ગયો. એટલે ઘણો બધો ઘટાડો, વધુ પડતો ઘટાડો એમ કહી શકીએ તો ચાલે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ હવે એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. ત્યાર પછીનો ટોપિક છે આપણો રોજગારી, કે ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ એટલે કે પશુપાલન હોય, મત્સ્યપાલન હોય, જંગલમાં મરઘા બટકા ઉછેર એટલે કે જંગલમાં જે વૃક્ષોના લાકડા છે અથવા તો વૃક્ષોની જે ખેતી થાય છે એને રિલેટેડ બધા ઉદ્યોગો ચાલતા હતા અને એમાંથી એ લોકો રોજગારી મેળવતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ વધ્યો. કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર હવે આમાં ઘટી રહ્યો છે. એટલે લોકો ઉદ્યોગ તરફ વધારે આકર્ષાય છે. વર્ષ 2001-2002માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-2015માં 49% લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. ત્યાર પછીનો ટોપિક છે નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ પણ મેળવી આપે છે. એના માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત આ કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે.
આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી, પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને હોવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટવા લાગ્યો. 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર 14.2% જેટલો જ રહ્યો, જે ઘણો ઓછો કહેવાય. ત્યાર પછી છે જીવન ધોરણ, કે વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય કર્યા જ કરે છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરે. અનાજના પાકમાં મુખ્યત્વે આપણે તમામ ધાન્યોનો સમાવેશ કરીએ, તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું. તેમજ રોકડિયા પાકમાં રૂ, સણ, મગફળી, ટીલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે. તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરે છે. ભારતમાં અનાજની માટાદીત ઉપલબ્ધતા જે 1991માં 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલા વધારાને કારણે વર્ષ 2013માં 511 ગ્રામ થઈ ગઈ, બરાબર, એટલે લગભગ 125 ગ્રામ જેટલી વધી ગઈ, જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે, બરાબર. ત્યાર પછીનો ટોપિક છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, તો કે અનાજ 1950-51માં 51 મેટ્રિક ટન, 2013-14માં 264.4, કઠોળ 8.4, 2013-14માં 19.6, શેરડી 69 જ્યાં 2013-14માં 348, તેલીબિયા 5.1 જે 2013-14માં 32.4, કપાસ તો કે 2.1 જે 2013-14માં 36.5. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક ટન હતું, તે 2013-14માં વધીને 264.4 મેટ્રિક ટન થયું, જે 5 ગણાથી પણ વધારે વૃદ્ધિ દર્શાવે છે. એ જ પ્રમાણે કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું, જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે. જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું, તે પણ લગભગ 5 ગણો જેટલો વધારો સૂચવે છે. અહીં તેલીબિયા અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે, જેમાં તેલીબિયા 1951માં 5.1 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું, તે વધીને 32.4 મેટ્રિક ટન થયું, એટલે કે 6.35 ગણો વધારો દર્શાવે. અને કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બિલ્સ એટલે કે ઘાસડી હતું, તે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બિલ્સ થયું, એટલે કે 17 ગણો જેટલો વધારો સૂચવે છે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં આ બધી જ બાબતો શક્ય બની છે. ત્યાર પછીનો ટોપિક છે ઔદ્યોગિક વિકાસનો પાયો, કે ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત આ કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડી શકે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસતી હોય છે. અહીં એ નોંધનીય છે કે 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્ર છે, જેથી ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે.